જેતપુરનો સાડી પ્રિન્ટિંગ ઉદ્યોગ જગવિખ્યાત છે, તેવી જ રીતે આ ઉદ્યોગ દ્વારા કરવામાં આવતું પાણીનું પ્રદૂષણ પણ એના જેટલું જ વિખ્યાત છે. આજે શહેરના જૂના પાંચપીપળા રોડ ઉપર આવેલા કલ્યાણી ડાઈંગ નામના કારખાના દ્વારા અતિ કેમિકલ અને સિલિકેટવાળું પાણી લોટ તળવાની ચક્કીમાં ઘૂસી ગયું હતું. આ ગટરની ચેનલમાં પાણી છોડવામાં આવ્યું હતું અને તે ગટર છલકાતા તેની બાજુમાં આવેલ લોટ દરવાની ચક્કીમાં ઘૂસી જતા દુકાનમાં રાખેલ ઘઉંનું તૈયાર લોટનો મોટો જથ્થો બગડી ગયો હતો. આ કલ્યાણી ડ્રાઇંગ દ્વારા આવું પ્રદૂષણ રોજ જ કરવામાં આવે છે. જ્યારે આ બાબતે પત્રકાર દ્વારા પૂછવામાં આવતા રૂપ જાગ્યો હતો કે જે કરવું હોય તે કરી લો અને જ્યાં જવું હોય ત્યાં જાઓ, હું બધાને પૈસા આપું છું, મારું કોઈ નહીં બગાડે. આટલાથી નહીં અટકીને તો પત્રકારને પણ તમે પણ પૈસા લઈ જાઓ કહીને ખરીદવાની વાત કરી હતી, જે કરવામાં આવેલ સ્ટિંગ ઓપરેશનમાં સ્પષ્ટ જોવા મળે છે. જૂના પાંચપીપરા રોડ ઉપર આવેલા આ કલ્યાણી ડાઈંગ દ્વારા કરવામાં આવતા પ્રદૂષણ બાબતે અહીં રહેતા સ્થાનિક લોકો દ્વારા તમામ સ્તરે અને જીપીસીબીને પણ રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ પરિસ્થિતિ જેમની તેમ છે. શા માટે? કારણ કે રૂપિયાના જોરે તે દરેકને ખરીદી લે છે અને પ્રદૂષણ કરી રહ્યા છે. પ્રદૂષણના આ પાપીઓનું પાપ હવે જેતપુરના નદી નાળા ખેતરો બાદ લોકોના ઘરના અને દુકાનોમાં ઘૂસી રહ્યું છે, ત્યારે સરકાર આ મામલે પ્રદૂષણના પાપીને સજા કરે અને નાના લોકોના હિત અને તંદુરસ્તીની રક્ષા કરે તે જરૂરી છે. સુરેશ ભાલિયા, જેડેસ ટીવી, જેતપુર. પ્રદૂષણ, પ્રદૂષણ અને પ્રદૂષણ. જેતપુરનો વિકટ અને પ્રાણ પ્રશ્ન એટલે પ્રદૂષણ. કારખાને દ્વારા ફેલાવવામાં આવતા પાણીના આ પ્રદૂષણથી જગતનો તાપ નિરાધાર બન્યો. ઉદ્યોગપતિઓના આ કાળા કેરથી ખેડૂતો બેઘર બન્યા. આ પ્રશ્ન હવે જેતપુર શહેર અને તાલુકાની અંદર પણ સ્પર્શતો થયો. જેતપુર શહેરના જૂના પાંચપીપળા રોડ ઉપર આવેલ સાહિમદાર ચક્કીની અંદર કારખાને દ્વારના સિલિકેટવાળા પ્રદૂષિત પાણીએ અનાજનો જથ્થો નાશ કર્યો અને આ કારખાનેદારને પત્રકાર દ્વારા પૂછવામાં આવતા કહ્યું કે અમે તમામ લોકોના વહીવટો કરી નાખીએ છીએ. પરંતુ આ પ્રશ્ન હવે કેદી ઉકેલાશે? હવે આ પ્રદૂષણનો કાળો કેર પુરાઈ જેતપુર શહેરને ભરણો લેશે તેવી શક્યતાને દહેશત નકારી શકાતી નથી. જેતપુર, નિલેશ પંડ્યા. મારી 20 વર્ષ ત્યાં દુકાન છે. આ 6-7 વર્ષથી પાણીનો પ્રશ્ન, કેમિકલનું પાણી ડરી જાય છે અને અમારા માલની ભાવ પૂરું થઈ જાય છે, માલ બગડી જાય છે. બરાબર, આનો મેં કેટલી વાર ઉકેલ કરવાનું કીધું પણ કોઈ ધ્યાન આપ્યું નથી. પાણી કેનું કરી જાય? કેમિકલનું, કારખાનાનું પાણી કરી જાય છે. આ બધી ડાઈંગોનું ભેરું થાય છે ને બાજુમાં કલ્યાણ ડાઈંગ છે એનું પાણી આવે. બરાબર છે. તમને કેટલું નુકસાન થયું? અત્યારે અમારે નુકસાન છે 40-50 કિલો ઘઉં બગડી ગયા ને લોટ બગડી ગયો છે. હા, વારંવાર કરે. રજૂઆત કરેલી? ખરી 3-4 વાર રજૂઆત કરેલી પણ કોઈ પ્રશ્ન ઉઠાવ્યો નથી. આસિફભાઈ.